નેચરલ ગેસ. નેચરલ ગેસ સામાન્ય રીતે મિથેનનો બનેલો હોય છે, પણ મિથેનની સાથે બીજા હાઇડ્રોકાર્બન પણ ભળેલા હોય છે. જ્યારે જીવો મૃત બને છે ત્યારે તેઓ સમુદ્રના તળિયે જમા થાય છે, જ્યાં સમય જતાં તેમના પર માટીના થર જમા થાય છે. સમયાંતરે તેમના પર દબાણ અને તાપમાનની અસર થતાં કરોડો વર્ષો બાદ તેમાંથી ગેસ બને છે. નેચરલ ગેસ જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને રેઝર્વોર કહેવામાં આવે છે. નેચરલ ગેસ એક ખાસ પ્રકારના પથ્થરને કારણે જમીનમાં બંધાયેલો રહે છે, જેને કેપરોક કહેવામાં આવે છે. નેચરલ ગેસને સામાન્ય રીતે ડ્રિલિંગ દ્વારા મેળવવામાં આવે છે, પણ ઘણીવાર નેચરલ ગેસ ક્રૂડ ઓઇલની સાથે પણ મળી આવે છે. આવા ગેસને એસોસિએટેડ ગેસ કહેવામાં આવે છે. જૂના સમયમાં આવી રીતે પ્રાપ્ત થતા ગેસને બાળી નાખવામાં આવતો, પણ આજકાલ તેને ઉપયોગમાં લઈ લેવામાં આવે છે. નેચરલ ગેસને જમીનમાંથી કાઢ્યા બાદ પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં તેના પર પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને તેને પાઇપલાઇનમાં મોકલવા પાત્ર બનાવવામાં આવે છે, અથવા તો તેને ફીડરમાં નાખી પ્રવાહીકૃત કરી દેવામાં આવે છે, જેને લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG તરીકે ઓળખવામાં આવે છે. આ LNG શિપ મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. નેચરલ ગેસ મુખ્યત્વે ઘરેલું ઉપયોગ માટે, વીજળીના ઉત્પાદન માટે, વાહનોના બળતણ તરીકે તેમજ અન્ય જગ્યાઓએ વાપરવામાં, પ્રક્રિયાઓ કરવા માટે વાપરવામાં આવે છે. જમીનમાંથી બહાર કાઢતી વખતે ઘણીવાર નેચરલ ગેસ લીક થાય છે, જે નુકસાન પણ કરે છે, કારણ કે નેચરલ ગેસ ગંધવિહીન, રંગવિહીન અને અત્યંત દહનશીલ હોવાથી આસપાસ રહેતા લોકો માટે સદાય ખતરો